બીજા દિવસે યુહાન અને તેના બે શિષ્યો ઉભા હતા ત્યારે ઈસુ ત્યાંથી પસાર થયા. જો દેવનું હલવાન. ત્યારે યુહાનના બે શિષ્યો ઈસુની પાછળ ગયા. તેઓને પોતાની પાછળ આવતા જુએ છે. તમે શું શોધો છો? તમે ક્યાં રહો છો ગુરુજી? ગુરુજી, ગુરુજી એટલે કે શિક્ષક. આવો અને જુઓ. તે દિવસે સાંજના 4 વાગ્યાથી મોડે સુધી તેઓ ઈસુની સાથે રહ્યા. તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. પછી આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કહ્યું, અમને મસીહ મળ્યો છે, કે જેનો અર્થ ખ્રિસ્ત થાય છે. આવો આવો, ચાલો આવો ને. તે સિમોન પિતરને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ સિમોન પિતર તરફ ધ્યાનથી જોયું. તું યુનાનો દીકરો સિમોન છે, પણ હવેથી કેફા કહેવાશે. પીતર, જેનો અર્થ થાય છે ખડક. બીજા દિવસે ઈસુએ ગાલિલ જવાનું નક્કી કર્યું. તેમણે ફિલિપને શોધીને તેને કહ્યું, મારી સાથે આવ. ફિલિપનું વતન બેથસાઇદા હતું. આંદ્રિયા અને સિમોન પિતર પણ તે જ ગામના હતા. ફિલિપ નાથાનિયલને મળ્યો. નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાઝારેથનો ઈસુ, યુસુફનો દીકરો, અમને મળ્યો છે. શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? આવે ને જો. જ્યારે ઈસુએ તેને આવતો જોઈને કહ્યું કે આ ખરેખરો ઇઝરાયેલી છે, આ એકદમ નિષ્કપટ માણસ છે. તમે મને કેવી રીતે ઓળખો છો? ફિલિપ, તને મળ્યો તે પહેલા અંજીરીની નીચે મેં તને જોયો હતો. ગુરુજી, તમે ઈશ્વર પુત્ર છો, તમે ઇઝરાયેલના રાજા છો. મેં તેને અંજીરીની નીચે જોયો એટલું કહેવાથી તું મારા પર વિશ્વાસ કરે છે? તું આના કરતા પણ વધારે મોટી બાબતો જોશે. તું સ્વર્ગ ઉઘડેલું અને સ્વર્ગમાંથી ઈશ્વરના દૂતોને મારી પાસે, એટલે કે મસીહ પાસે, મનુષ્ય પુત્ર પાસે ચડતા ને ઉતરતા જોશે.